ફરી ખાડે ગયું મુંબઈ. રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા, 3000 કરોડના ખાડા. માયનગરી મુંબઈની સુંદરતામાં ડાઘ જમા આ ખાડાઓ જુઓ. મુંબઈમાં ચોમાસું બેસે એટલે ખાડાઓની સમસ્યા શરૂ થઈ જાય, અને રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા એ સમજાતું નથી. આશ્ચર્યની વાત છે કે મુંબઈમાં 1941 કિલોમીટર લાંબા રસ્તા છે, પરંતુ કોલાબાના રસ્તા પર 15 વર્ષથી એકે ખાડો નથી, કેમ કે આ રસ્તો નૌદળના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જ્યારે મુંબઈના બાકીના મોટા ભાગના રસ્તાઓ પર ખાડા જ ખાડા દેખાય છે, કેમ કે આ રસ્તા મનપા અધીન છે. સૌથી મોટી વાત એ કે મનપા રસ્તાઓના સમારકામ પાછળ દર વર્ષે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે જ તો દર વર્ષે કરોડો મુંબઈ ગરાઓ ખાડાઓને કારણે હેરાન પરેશાન થાય છે, અને અમુક તો જીવ પણ ગુમાવે છે. કોઈ ભી એક્સિડેન્ટ કુછ ભી હો સકતા હૈ. સુબહ તો બહોત પાણી ભરા હુઆ થા, અભી તો ફિર ભી ઠીક હૈ. ડર લગતા હૈ ફિર પાણી મેં સ્લો ચલાના પડતા, બચ્ચે બીચ મેં આ રહે ખડ્ડે કી વજહ સે પાણી ભરા હુઆ હૈ. કિના ડેન્જર હૈ યે હમ લોગ કે લિયે, યે ફેમિલી લેકે બાઇક વાલો કે લિયે તો બહોત હી ડેન્જર હૈ યે સબ ચીજ. મુંબઈ જ નહીં, ભિવંડી અને પાલઘરમાં પણ આ જ સ્થિતિ છે. તાજેતરમાં ખાડાઓને કારણે સતીશ સાખરે નામના એક યુવકનું મોત થયું, તો એક માં દીકરો બાલ બાલ બચ્યા. ખડ્ડે જો હે ના યહાં કે એક્ચ્યુઅલી વો ખડ્ડે ની મોત કે સૌદાગર હો ગયે. इतने ज्यादा एक्सीडेंट हो चुके ना यहाँ पर, जिसकी गिनती नहीं, शायद मेरे हिसाब से पुलिस डिपार्टमेंट के पास भी उसकी गिनती नहीं होगी. इतने खड्डे, इस खड्डे में इतने ज्यादा एक्सीडेंट हो चुके. इवन 2-4 लोग तो मर भी गए ऑन द स्पॉट, और कई लोग हॉस्पिटलाइज हुए, सीरियस हुए, काफी सारी परेशानियां भी. खड्डे बाइक वाले को दिखता नहीं, उधर से दूर से आते वो बड़ी गाड़ी वाला ट्रक वाला उड़ा देता है उनको. बाइक वाला भी यहाँ पे बाइक संभालेगा क्या, अपने आप को संभालेगा, वो उसके चक्कर में ट्रक वाला उसको उड़ा देता है. कितने लोग मरे होंगे? अरे अभी रमजान महीने में 4 लोग मरे, રમજાન કે પૂરે મહિને મે 4 લોગ મરે. દર વર્ષે મહાનગરપાલિકા ખાડા મુક્ત મુંબઈની વાતો કરે છે, ખાડાઓ ભરવા અને રસ્તાના સમારકામ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ આ કરોડો રૂપિયા ખાડે જ જાય છે. મીનાક્ષી માત્રી સાથે બ્યુરો રિપોર્ટ, Tv9 મુંબઈ. Tv9 ગુજરાતી ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયો ના નોટિફિકેશન તમને મળતા રહે.